વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ તમાનકરવાડી પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં બે દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. આગના લીધે લાખોનું નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિજલપોર રેલવે ફાટક પાસે આવેલા તમાનકરવાડી શોપિંગ સેન્ટરની બે દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. આગના લીધે લાખોના નુકસાનની આશંકાનું કારણ જાણવા મળ્યું ના હતું. આગની માહિતી મળતા જ સ્થાનિકો દ્વારા પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિજલપોર ફાયર અને નવસારી ફાયર ઘટના સ્થળે પહોંચી હતી. દોઢ કલાકના જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ ભીષણ હોવાના કારણે બંને દુકાનનું સર્વસામાન બળીને ખાક થઈ ગયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ફાયર માટે ઉપયોગમાં આવતો 101 કોલ કરતા ના લાગતો હતો. આવા અકસ્માતના સમયે ઉપયોગી નંબર બંધ મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મારું કે દુકાનનું હું સુરેશભાઈ, ફાયર બ્રિગેડ વિજલપુર. મેં અહીંયા અમારે 11:23 કોલ આવ્યો, સુરેશભાઈના દુકાનમાં આગ લાગેલી છે. એના પ્રમાણે અમે 11:23 કોલ આવ્યો અને 5 મિનિટમાં અમે અહીંયા પહોંચી ગયા અને આગને કાબૂ કરી લીધો. અને નવસારીની બી 3 થી 4 ગાડીઓ આવી ગઈ હતી અને સાથે મળીને અમે કામગીરી કરી છે. અને દુકાનનું જે કંઈ હતું એની અંદર રેક્ઝિન છતાં સીટ કવરનું હતું તે ટોટલ ભરી ગયું છે અને ટોટલ દુકાનમાં કંઈ બચ્યું નથી અને બીજું કોઈ જાનહાનિ કે એવું કંઈ થયું નથી અને આગ લાગી તેનું કંઈ કારણ જાણ મળી નથી. મારું નામ સંદીપભાઈ દેસાઈ, ભાજપનો વિજલપુરનો મહામંત્રી છું. અત્યારે અહીંયા પાર્વતીબાગ વોર્ડ નંબર 6માં આગ લાગી હતી શોર્ટ સર્કિટને લીધે. એમાં કોઈ જાનહાનિ થઈ નથી અને સમયસર ફાયર બ્રિગેડો આવી રહ્યા. નવસારીની ગાડી પણ આવી ગઈ અને આગ કાબૂમાં લેવાઈ ગઈ છે.